અમદાવાદના વસ્ત્રાલમાં કપિરાજનો આતંક જોવા મળ્યો. શ્રીધર સોસાયટીમાં બાળક પર હુમલાની ઘટના બની છે. 15 દિવસમાં 20થી વધુ લોકોને કપિરાજે બચકા ભર્યા. કપિરાજના આતંકથી લોકોમાં ભય વ્યાપ્યો. આતંક મચાવનાર કપિરાજ સકંજામાં 3-4 કલાકની ભારે જહેમત બાદ કપિરાજ પાંજરેપુરા. 10 દિવસ પહેલા પણ તક્ષશિલા સોસાયટીમાં કપિરાજે આતંક મચાવ્યો હતો અને હવે કપિરાજ પાંજરેપુરા તાજ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. 3-4 કલાકની ભારે જહેમત ઉઠાવવી પડી કપિરાજને પકડવા માટે. વસ્ત્રાલની શ્રીધર સ્પર્શની મહિલાઓ મેદાને પડી હતી. બાળકોની સુરક્ષા માટે લાકડીઓ રાખતી હતી મહિલાઓ, જેથી બાળકોને જ્યારે હુમલાનો સામનો કરવો પડે તે દરમિયાન તેમને બચાવી શકાય. વસ્ત્રાલની શ્રીધર સ્પર્શની આ મહિલાઓ બાળકોની સુરક્ષા માટે લાકડીઓ રાખતી હતી. મહિલાઓના હાથમાં વેલણના બદલે લાકડીઓ જોવા મળી હતી. સોસાયટીમાં બાળકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા હતા. મહિલાઓના વન વિભાગ પર આરોપ, વન વિભાગ યોગ્ય કામગીરી ન કરી જેના કારણે આ ઘટનાઓ બની રહી છે તેવો આરોપ મુકાયો હતો. અમદાવાદ શહેરમાં હવે કપિરાજનો જે આતંક છે જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારની આવેલી તમામ જે સોસાયટીઓ છે કદાચ ક્યાંક ને ક્યાંક કપિરાજથી ત્રાહિમામ પોકારી ગઈ છે. આ તમે જોયું મહિલાઓ છે જે ઊભી છે તેના હાથમાં દંડાઓ છે. કદાચ મહિલાઓના હાથમાં વેલણ છે પરંતુ હાથમાં દંડાઓ છે, કારણ કે તે પોતાના બાળકોની સેફટી માટે આ દંડાઓ લઈને અહીં બેસે છે. જ્યારે બાળકો અહીં રમવા માટે આવે છે ત્યારે મહિલાઓ પુરુષો આ પ્રકારના દંડાઓ લઈને બેસે છે, કારણ કે કદાચ કપિરાજ આવશે અને આતંક મચાવશે. અને અનેક એવા બાળકો છે, મોટા છે, તમામને ક્યાંક ઘાયલ કરી રહ્યો છે કપિરાજ. એક બાળક પણ છે, તેના હાથમાં પણ દંડો છે. બીજા પણ અહીં મહિલાઓ જોઈ શકો છો, દંડો છે. એક મહિલા એવું છે કે મહિલા કદાચ એના હાથમાં વેલણ, પરંતુ આ દંડા સાથે મહિલાઓ પોતાના બાળકોને પોતાના પરિવારોનું રક્ષણ અહીં કરી રહી છે. બેન, મેં તમારા હાથમાં દંડો જોયો છે, કેમ રાખવો પડી રહ્યો છે અને શું સ્થિતિ આપના આ વિસ્તારની અંદર છે કે કપિરાજનો આતંક જબરદસ્ત છે? હા, આજે અમારા બાજુવાળા છોકરાને વાંદરો કરડ્યો છે. અત્યારે એને પ્લાસ્ટિક સર્જરી કરાઈ છે. અત્યારે એ દવાખાનામાં 6-2 કલાક ઓપરેશન ચાલ. અહીંયા બહુ ત્રાસ છે વાંદરાઓને, એટલે એનું કંઈક કરો પકડાવવા માટે. એનું કંઈક સરકાર કે જે બધા હોય એમને કહો કે ભાઈ પકડો એને લઈ જાઓ. અમારે બહાર નીકળવાની બહુ તકલીફ થાય. શાક લેવા, દૂધ લેવા, છોકરાઓને મૂકવા જવું, બહાર નહીં નીકળી શકતા અમે કોઈ. લેડીઝ તો આવીએ તો બહાર લઈને આવવાનું આ દંડા. જેન્ટ્સ બિચારા નોકરી નહીં ગયા આજે, અને વાંદરા પકડવા માટે આજે ઘેર રહ્યા બધા. અને એક વાંદરો પકડાયો હજુ આજે. ઓકે, વાંદરો પકડાયો. પણ જો બાળકો અહીંયા બધા જનરલી રમતા હોય સોસાયટી કા સોસાયટીનું કેમ્પસ એ માટે હોય છે કે બાળકો રમતા હોય છે. બેન, તમારા હાથમાં પણ દંડો મને જોવા મળી રહ્યો છે. અહીં કેટલા લોકોને છેલ્લા ઘણા સમયથી કપિરાજ છે તે આતંક મચાવી રહ્યા છે, બટકા ભરી રહ્યા છે અને ખાસ કરીને રજૂઆત છે, શું જવાબ મળી રહ્યો છે? મારે છેલ્લા 15 દિવસથી અહીંયા આતંક થઈ રહ્યો છે વાનરોનો. અમે અહીંયા એચ બ્લોકમાં બી એક કાકાને કરડી ગયો છે, અમારા બ્લોકમાં બી એક નાના બાબાને કરડી ગયો છે, જેને મોટી સર્જરી આવી છે. 5-6 દિવસ અત્યારે ડૉક્ટરે એને એડમિટ કરવાનું બી કહેલું છે. અને અહીંયા સવારના બધા સોસાયટીવાળા બધા મળીને લાકડીઓ લઈને દંડા લઈને બધા જઈ છે. આજે ઘરે છે, કોઈ ધંધા મૂકી મૂકીને બધા બિચારા હાજર રહ્યા છે. અત્યારે હવે જાણ થઈ છે કે એને પકડવામાં આવ્યો છે હાલ તો. પણ હવે તો એવું સેફટી નથી કે જે અત્યારે સોસાયટીવાળાને જેવી જોઈએ એવી. હજુ એક માણસોના અંદર એક ડર ફેલાયેલો છે કે બહાર નીકળવું તો શું અમને એવું સેફ લાગે છે અમારા માટે કે અમને સેફટી મળશે બહાર જવા માટે. તમારા હાથમાં પણ બાળક છે, રમાડતા હશો તમે એમને, તો ડર લાગે છે કે કંઈક આવશે કંઈક વાંધો? ડર અમે હવારના બહાર નથી કાઢ્યો બચારાને. અચ્છા, હવાર બહાર નથી કાઢ્યો રમવા માટે? રમવા માટે હવારનો ઘરમાં તોફાન કરે પણ બહાર કાઢી બીક લાગે. વાંદરો કડી જાય તો શું કરવું? અમારી સોસાયટી 3 જણાને બટકા ભરી જ ગયો હોય. ઓકે, હું બાળકને બતાવીશ. આ બાળકો છે જે અહીંયા રમી રહેતા હોય છે, પરંતુ આ સ્થિતિ છે કે તેઓને ઘરમાં જ રાખવા પડે એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. કેવો ત્રાસ છે કપિરાજનો, અવારનવાર પણ વસ્ત્રાલ વિસ્તારની અંદર આ પ્રકારનો ત્રાસ જોવા મળતો છે કપિરાજનો, તો કેમ કોઈ નિર્ણય નથી લેવાતો? હવે તમે શું કરવા માંગી રહ્યા છો જો આ કપિરાજ ના પકડાય તો? અમે બસ એ જ નિર્ણય લેવા માંગીએ છીએ કે પકડાય જાય એટલે બધા સેફ થઈ જાય. અને બચકા એવા ભરે છે કે માંસના લોંધા કાઢી નાખે છે, એટલે છોકરા બચારા નીચે ઉતરતા બીવે છે. અમે લોકો ખુદ છોકરાને લેવા જાય ત્યાં દંડા લઈ લઈને જાય છે. અમે અહીંયા ક્રિકેટ રમતા હતા, પાછળ તો વાંદરાએ હુમલો કર્યો તો ત્યાંથી અમે ભાગીને ઘરે ગયા. અને આજે પણ સ્કૂલમાં અમે રજા પાડી છે વાંદરાના ત્રાસના લીધે. ઓકે, સ્કૂલમાં રજા પાડી. હું ફરી આ દ્રશ્યો બધા તમામ જે મહિલાઓ અહીં ઊભી છે બધાના હાથમાં પણ દંડા એટલા માટે કહી રહ્યો છું કે કદાચ જે કપિરાજો છે એ આતંક મચાવી રહ્યા છે. વન વિભાગે જાગવાની જરૂર છે. વન વિભાગ માત્ર ખાલી પાંજરું મૂકીને સંતોષ ના માને, કારણ કે આ નાના નાના બાળકોના ભવિષ્યની વાત છે. જે રીતે બચકા ભરી રહ્યા છે, કટકા જે કરી રહ્યા છે, લોકો પણ માનસિક આઘાતથી ભોગી રહ્યા છે, તે સૌથી મોટો અહીં
સવાલ છે. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. પ્રાપ્તિ રાજ અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટેક સ્કૂલમાં વાલીઓએ હુવાડો મચાવ્યો. ગઈકાલે સ્કૂલમાં ફાયરની ઘટના બન્યાની જાણ થતા વાલીઓ ચિંતામાં મુકાયા. ઘટના અંગે જાણકારી મેળવવા વાલીઓ સ્કૂલ પર એકત્રિત થયા. આ પહેલા પણ આગની ઘટના બની હોવાનો વાલીઓએ આરોપ મૂક્યો છે. ફાયર સેફટીને લઈને વાલીઓમાં ચિંતા વ્યાપી છે. આગની ઘટનાને લઈને વાલીઓમાં રોષ ફેલાવ. સંવાદદાતા સંજય ટાંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સંજય, વાલીઓએ કેવા પ્રકારના આરોપ મૂક્યા છે, શું ચિંતા વ્યક્ત કરી છે પોતાના બાળકોને લઈને? દીપા, રાજકોટમાં જે પ્રકારની આગની ઘટના બની અને ત્યારથી લઈ અને હવે વાલીઓ જે છે તે ચિંતામાં છે. કારણ કે ગઈકાલે અમદાવાદની આ શાંતિ એશિયાટેક સ્કૂલ જે છે કે ત્યાં અત્યારે આપ જે જોઈ શકો છો કે વાલીઓએ હોબાળો મચાવ્યો છે. સેલા વિસ્તારની આ શાંતિ એશિયાટેક સ્કૂલ છે. ગઈકાલે આગની એક ઇન્સિડન્ટ બન્યો હોવાની વિગત જે છે તે વાલીઓને તેમના વિદ્યાર્થીઓ તેમના બાળકો દ્વારા જાણવા મળી. જો કે સ્કૂલ પ્રશાસન દ્વારા તેમને કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી ન હતી અને તેને લઈને જ વાલીઓ જે છે પોતાના બાળકોની ચિંતાને લઈને તેઓ અહીંયા પહોંચ્યા છે. જોકે સ્કૂલ પ્રશાસન હજુ પણ તેમને કોઈ પણ પ્રકારનો જવાબ આપવા તૈયાર નથી. બેન શું કહેશો, જે પ્રકારે અત્યારે જે તમે લોકો અહીંયા પહોંચ્યા છો, અમારા છોકરાઓની કંઈક સેફટી હોવી જોઈએ. તમે મેનેજમેન્ટ સારું કરો, ઓછા સ્ટુડન્ટ લો, ખાલી કમાવાની લાલચ ના રાખો, બિઝનેસ ના કરો ભણવાને. અમે તમારા વિશ્વાસથી ચિરિપાલ વાળાના વિશ્વાસથી છોકરા મોકલીએ છીએ, તો અમારા છોકરાઓનું શું? તમે બેઝમેન્ટમાં ડાન્સ કરાવશો? ઓછી સ્કૂલ, ઓછી આઈસીઆઈસી બનાવવાની ક્યાં જરૂરત હતી? જે તમારી રેગ્યુલર સીબીએસઈ ચાલે છે એને જ વ્યવસ્થિત ચલાવો. અમારી તમને એવી રિક્વેસ્ટ છે, એક ક્લાસમાં તમારે 40 છોકરા છે, એવા 13 સેક્શન છે, 13 સેક્શન છે, તો એ તમે ઓછા ચલાવો પણ સારું મેનેજમેન્ટ કરો. કે કોઈ કલેક્ટર બની નીકળે તો હું કેમ ભણ્યો, તો કેવું જોઈએ અમારો છોકરો? કેવું જોઈએ કે શાંતિમાં ભણ્યો હતો એમ? અમે એટલા માટે છોકરા, અમારા છોકરા અમે મરવા માટે નથી મોકલતા. અમે, અમારી ફી કેટલી છે? 1-1 લાખ રૂપિયા ફી છે, તો અમને બી જોર પડતું હશે ને ફી ભરતા. ગઈકાલે જે ઘટના બની, શું જાણકારી મળી તમને તમારા બાળકો? અમારા બાળકો એમ કે છે કે અમે જ્યારે ઉપરથી 5th ફ્લોર માંથી ઉતરા ત્યારે બધું જ ધુવાણો હતું અને ટીચરો બધી મોબાઈલ ની લાઈટ ચાલુ કરીને ઉભા હતા. આગ લાગી હતી એ તો ઇન્ફોર્મ કરતા બી નથી, ઉપરથી એ જૂઠું બોલે છે અને ભૂલ પોતાની એક્સેપ્ટ બી નથી કરતા. અને સ્પાર્ક હુઆ હૈ લેકિન સ્પાર્ક મેં ઇતના સ્મોક તો નહીં હોતા હૈ. वो अभी वो मैनेजमेंट वालों ने बोला इधर सेकंड फ्लोर पे स्पार्क हुआ था, तो स्पार्क में इतना स्मोक नहीं होता. बच्चे बोल रहे थे सभी जगह धुआं धुआं है. तो पहले तो मॉक ड्रिल बताया था, पहले मॉक ड्रिल, अभी वो बोल रहे हैं यहाँ पे स्पार्क हुआ था, हम लोग टेस्टिंग कर रहे थे, टेस्टिंग कर रहे थे तो वहाँ पे स्पार्क हुआ था, तो स्पार्क में तो इतना स्मोक नहीं होता है. और कफ उनको हो रहा था, काफी को ब्रीदिंग में प्रॉब्लम हो रहा था, इवन बस में बैठे थे उसके बाद में भी उनको ब्रीदिंग में प्रॉब्लम. मेरी बच्ची बस से उतर के मुझे बता दिए कि ऐसा हुआ, मुझे स्कूल से कुछ इन्फॉर्मेशन नहीं. आई एम वेरी अपसेट विद दैट. सेफ्टी के क्या प्रिकॉशन आपको देखने को मिला, आप जब स्कूल में देख रहे थे? कुछ भी नहीं, इवन एक्सपायर्ड है एक्सटिंग्विशर्स भी जो है उसमें काफी एक्सपायर है. कैमरा, वो सीसीटीवी कैमरा क्यों नहीं दिखा रहे? वो नहीं दिखा रहे. काफी जगह पे मुझे कलरिंग दिखी जो नहीं थी, कलरिंग थी, कलर हुआ है जहाँ पे जल गया. क्लास में जो बच्चे आपके पढ़ते हैं, क्लास में सीसीटीवी आपने आप दिखाई, आपने देखा क्लास में सीसीटीवी? नहीं जाने दे रहे, नहीं जाने दे रहे. નો હું એ દ્રશ્ય દીપા આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા જે છે આ ક્લાસ છે જ્યાં વિદ્યાર્થીઓ ભણે છે. જો કે ક્લાસમાં પણ સીસીટીવી જે છે તે નથી હટાવી લેવામાં આવ્યા હોય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે. એટલે કે આપણે ક્યાંક જે છે તે સ્કૂલ પ્રશાસન ઢાક પીછોડો કરતું હોય ઘટનાને લઈને તેવો આક્ષેપ જે છે વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. इन्होंने पूरा एसी निकाल दिया है, यहाँ से कैमरा भी निकाल दिया है. स्कूल प्रशासन कोई है नहीं यहाँ पे, कोई रेस्पॉन्सिबिलिटी लेने लेनी है ऑफिस में कोई नहीं है. और पूरा यहाँ पे धुआ हुआ है, पूरा पेंट कर दिया स्कूल का पूरा परिसर, आगे अंदर भी परिसर भी पूरा पेंट किया हुआ है. अभी हाथ एवो ज लागे, तमे कलर ने हाथ लगाजो, हाथ में तमारे चोट से एटले ताजो लगाया हो कलर एवो ज लागे छे. જાણકારી કઈ આપે છે સ્કૂલ વાળા કે સીસીટીવી પર? અત્યારે પ્રિન્સિપલે નીચે સ્ટેટમેન્ટ એવું આપે છે કે મેન્ટેનન્સ એક્ટિવિટી ચાલતી હતી અને એમાં શોર્ટ સર્કિટ થયું છે. જો મેન્ટેનન્સ એક્ટિવિટી ચાલતી હોય તો ચાલુ ક્લાસમાં કેમ કરો છો? તમને લોકોને તમારે, તમે આટલી ફીસ ભરો છો તો વાલીઓને સીસીટીવી કેમ સ્કૂલ પ્રશાસન બતાવતું? એ તો એમને કાઢેલા એવા જ લાગે છે, તમે જોઈ શકો છો એમને અત્યારે રિસેન્ટલી સીસીટીવી કાઢેલા છે ને એવું જ લાગી રહ્યું છે. હા,
તો દીપા જે છે તે વાલીઓમાં આ નારાજગી જે છે તે જોવા મળી રહી છે અત્યારે, જોકે પોલીસ પણ અહીંયા પહોંચી છે. હું એ દ્રશ્ય પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે જોઈ શકો છો કે અહીંયા જે છે અહીંયા પણ આ એક જગ્યાએ આ ડેન્જર જે બોર્ડ જે છે ત્યાં ડેન્જરનું જે સાઇન બોર્ડ લગાવવામાં આવ્યું છે. જોકે અહીંયા જે છે તે બોર્ડ એવું સાઇન પણ લગાવવામાં આવ્યું નથી, સાથે સાથે અહીંયા કલર કરી દેવાયો હોય તેવું જે છે વાલીઓએ પણ આક્ષેપ કર્યો છે. અહીંયા જે આપ જે જોઈ શકો છો કે અહીંયા બળેલાનું આ જે નિશાન અહીંયા જોવા મળી રહ્યું છે, પરંતુ ત્યારબાદ અહીંયા કલર કરી દેવામાં આવ્યો છે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે. આ જે બોર્ડ જે છે તે પણ નવું લગાવી દેવામાં આવ્યું હોય તેવો આક્ષેપ પણ વાલીઓ કરી રહ્યા છે. એટલે ક્યાંકને ક્યાંક સ્કૂલ પ્રશાસન તરફથી વાલીઓને જે છે તે યોગ્ય સંતોષકારક જવાબ મળ્યો નથી અને તેના કારણે અત્યારે પણ વાલીઓ અહીંયા હાજર છે અને હોબાળો મચાવી રહ્યા છે. જી દીપા. સંજય આભાર તમામ જાણકારી આપવા માટે. તો સ્કૂલના જે સંચાલકો છે તે ઢાંક પીછોડો કરી રહ્યા છે અને જે આ કલર કરવામાં આવ્યો છે, રંગ લગાડવામાં આવ્યા છે દિવાલને, તે સાબિતી આપે છે કે ધુમાડાના કારણે તેની આવી દશા થઈ હશે અને ત્યારબાદ રંગ લગાડીને ઢાંક પીછોડો કરાવો.